તો મિત્રો, અમદાવાદનું ફ્યુચર શું? અમદાવાદના આવનારા જે 5 વર્ષ છે, યા તો જે ફ્યુચર છે, એ કયો સૌથી સારો એરિયા રહેશે જે તમને હાઈ રિટર્ન્સ મળશે અથવા જે હાઈ લક્ઝરિયસ ફીલ કરાવશે એ એરિયા? તો મારા મત મુજબ ગોતાથી વૈષ્ણોદેવીનો એરિયા. આ એરિયામાં તમને જે ફ્યુચર જે એનું ડેવલપમેન્ટ છે એ ઘણું સારું છે. તમને ખ્યાલ હશે તો ઝાયડસનું કોર્પોરેટ હાઉસ, અદાણી અને બહુ જ બધા હાઉસીસ આવી રહ્યા છે. તો આજે હું તમારા માટે આ ગોતા તરફથી વૈષ્ણોદેવી તરફ જવાનો રસ્તો એઝ ઈ હાઈવે ટચ રોડ ટચ એક એવો પ્રોજેક્ટ લઈને આવ્યો છું જેમાં તમને શોપ્સ પ્લસ રેસિડેન્શિયલ મળશે. 2 BHK નો આ પ્રોજેક્ટ છે અને ખૂબ સારી એમ્યુનિટીઝ છે. તો આ પ્રોજેક્ટની આપણે આજે મુલાકાત કરીશું અને આ વિશે થોડી માહિતી લઈશું. હવે આપણે પહોંચી ગયા છીએ રાઈઝ અનંતા પ્રોજેક્ટ ઉપર. તમે જોઈ રહ્યા છો કે પાછળ બોર્ડ લગાવેલું છે, જે પ્રમાણે એમને લખ્યું છે કે એસ્પાયરિંગ ઓફ IGBC ગ્રીન બિલ્ડિંગ પ્લેટિનિયમ રેટિંગ પણ મળેલું છે આ પ્રોજેક્ટને. 2 BHK નો આ પ્રોજેક્ટ છે, 3 બ્લોક છે, 12 માળની આ બિલ્ડિંગ છે. હવે આપણે વિઝિટ કરીશું સેમ્પલ હાઉસની, એના પછી એમ્યુનિટીઝની વાત કરશું. તો મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોર પર અહીંયા શોપ્સ મળશે. તો એક કોમર્શિયલ જેને અહીંયા દુકાન કરવી એના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. પ્રોજેક્ટના નજીક જ એસઈ હાઈવે છે, તો કનેક્ટિવિટી સારી મળી રહેશે. તો હવે આપણે વાત કરીએ સેમ્પલ હાઉસની. તો મિત્રો, આપણે કોમન ફ્લોરમાં આવી રહ્યા છીએ. કોમન ફ્લોરની જે સાઇઝ છે એ છે 20x25 ફૂટ. તમે જોઈ શકો છો કે એક બહુ જ મોટો કોમન ફ્લોર છે. 4 યુનિટ તમને મળશે ઈચ ફ્લોર ઉપર. અને તમે જોઈ શકો છો કે જે પ્રાઇવસી અહીંયા મેન્ટેન કરવામાં આવી છે, જે પર્સનલ ફોયર પણ આપણે લોકો આપે છે. આ તમારો આખો કોમન ફોયર રહેશે અને કોર્નરમાં તમારા ફ્લેટ રહેશે, જેથી તમારી પ્રાઇવસી મેન્ટેન રહે. અને મિત્રો, અહીંયા તમને મળશે 2 લિફ્ટ. સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં પહેલાં તમને અહીંયા મળશે પર્સનલ ફોયર. તમે જોઈ રહ્યા છો કે આ તમારું પર્સનલ ફોયર રહેશે, જ્યાં તમે સુરેખ ને બધું રાખી શકો. હવે આપણે વાત કરીએ સેમ્પલ હાઉસની. મિત્રો, આ છે સેમ્પલ હાઉસ. સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં અહીંયા આપણને મળશે લિવિંગ રૂમ. લિવિંગ રૂમની જે સાઇઝ છે એ છે 16x11. તમે જોઈ શકો છો કે અહીંયા બહુ જ સારી એવી સાઇઝ છે. રેક્ટેંગલ ટાઈપનો હોલ છે. અહીંયા તમે તમારા એન્ડથી બધું જ અરેન્જ કરી શકો. આઈ થિંક સી ટાઈપ, એલ ટાઈપ તમે સોફા અરેન્જ કરી શકો. સામેની સાઇડ તમારી ટીવી અરેન્જ થઈ શકશે, કેબિનેટ તમે કરી શકો. આ એક વોલ રહેશે જ્યાં તમે તમારી ડેકોરેટિવ આઇટમ્સ, તમારા જે ફેમિલીઝની મેમરીઝ છે અહીંયા તમે રાખી શકો. એક સરસ એવું અહીંયા તમે ડેકોરેટ કરી શકો. પાછળની સાઇડ પણ એક વોલ છે જ્યાં તમે ડેકોરેટિવ કરી શકો. પરફેક્ટ સાઇઝ છે. આ સાઇઝમાં અહીંયા તમને મળે છે બાલ્કની. બાલ્કનીની સાઇઝ 4x11 ની છે. તો મિત્રો, આ અહીંયા તમને જે વ્યૂ મળવાનો છે એ છે પ્રોપર ગાર્ડન ફેસ વ્યૂ. તમને અહીંયા તમારી એમ્યુનિટીઝ મળશે. તો મિત્રો, તમે વિચારી શકો છો કે અહીંયા જો તમે 12 માળે ઊભા હોય અને તમને કેવો વ્યૂ મળશે એ તમે વિચારી શકો છો. કારણ કે અહીંયા જે ગાર્ડન ફેસ તમને મળવાનું છે એ અદ્ભુત મળવાનું છે. હવે આપણે વાત કરીએ કિચન ડાઇનિંગ એરિયાની, એના પછી 2 બેડરૂમની. તો મિત્રો, લિવિંગ બાદ હવે આપણે વાત કરીએ કિચન પ્લસ ડાઇનિંગ એરિયાની. કિચન પ્લસ ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ આવશે અને અહીંયા તમારું કિચન છે. કિચન અને ડાઇનિંગની જે સાઇઝ છે એ છે 17x9 ફૂટ. અહીંયા તમારું ડાઇનિંગ અને અહીંયા તમારું કિચન આવશે. એલ ટાઈપમાં તમને અહીંયા કિચન મળી રહ્યું છે. તમે જોઈ શકો છો, નીચે તમે સ્ટોર કરી શકો છો, ઉપર પણ તમે સ્ટોરેજ કરી શકો છો. અહીંયા તમારું ફર્નિચર આવશે, જ્યાં તમે ફ્રીજ વગેરે, ઓવન વગેરે તમે અહીંયા રાખી શકો એ મારાની જગ્યા છે. ટેપ અહીંયા તમને જેગવારની આપેલી છે અને સિંક ખરેખર સારું છે. હવે આપણે વાત કરીએ વોશ એરિયાની. તો મિત્રો, આપણે જે સ્ટાર્ટિંગમાં બાલ્કની જોઈ એ હતી 4x11ની. તમે અત્યારે જે હું વોશ એરિયામાં ઊભો છું એની સાઇઝ ખરેખર કહું તો 4x9ની છે. માત્ર 2 ફૂટ ખાલી નાનું છે. તમે વિચાર કરી શકો છો કે જે વોશ એરિયા છે એ કેટલો મોટો છે. અહીંયા તમારું વોશિંગ મશીન આવી જશે અને અહીંયા તમે આરામથી કામ કરી શકો એટલી જગ્યા રહેશે. ખરેખર મેં અત્યાર સુધીનું સૌથી મોટું વોશ એરિયા અહીંયા જોયું છે. બાલ્કની પણ એટલી મોટી છે, લિવિંગ ખરેખર સારું છે, કિચન ડાઇનિંગ પરફેક્ટ અરેન્જ થાય છે અને આ બાજુ વોશ એરિયા છે. હવે આપણે વાત કરીશું માસ્ટર બેડરૂમ અને ચિલ્ડ્રન રૂમની. ફોલો મી. તો મિત્રો, હવે આપણે વાત કરીએ માસ્ટર બેડરૂમની. માસ્ટર બેડરૂમની જે સાઇઝ છે એ છે 13x11 ફૂટ. તમે જોઈ શકો છો કે અહીંયા માસ્ટર બેડરૂમ છે. અહીંયા તમે કિંગ એન્ડ ક્વીન સાઇઝ બેડ અરેન્જ કરી શકો છો. અહીંયા તમને વિન્ડો મળે છે. અહીંયા પણ તમને એક વિન્ડો મળે છે. વિન્ડો ખરેખર મોટી છે. તમારો બેડ તમે સારી રીતે અરેન્જ કરી શકો છો. એક
સ્ટડી ટેબલ, એક ડેસ્ક પણ તમે અહીંયા અરેન્જ કરી શકો એટલી જગ્યા છે. તમે અહીંયા વોર્ડ્રોબ મૂકી શકો છો, ડ્રેસિંગ ટેબલ મૂકી શકો છો, પરફેક્ટ એક સાઇઝમાં તમે બધું અરેન્જ કરી શકો એમ છો. અહીંયા તમારું અટેચ ટોયલેટ રહેશે, જેની સાઇઝ છે 5 ફૂટ બાય 7 ફૂટ 6 ઇંચ. તો મિત્રો આ છે ચિલ્ડ્રન રૂમ. જનરલી તમે ચિલ્ડ્રન રૂમની સાઇઝ શું એક્સપેક્ટ કરતા હોય, 10 બાય 10, પણ અરાઇઝ અનંતા તમને આવે છે 11 બાય 11 નો ચિલ્ડ્રન રૂમ. તમે જો 11 બાય 11 નો ચિલ્ડ્રન તમારા ઘરમાં હોય તો તમે શું શું કરી શકો? તો અહીંયા તમારી સૌથી પહેલાં તો બેડ અરેન્જ થઈ જશે. ડબલ ડેકર બેડ અરેન્જ કરી શકો છો અને 2 સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. આ સાઇઝ એટલી 2 ફૂટ વધારે હોવાથી તમારું એક નાનું સ્ટડી ટેબલ પણ આવી જશે. અને માની લો કે તમારે અહીંયા એક લાઇબ્રેરી અરેન્જ કરવી હોય તો પણ તમે ઇઝીલી કરી શકો છો. એક પરફેક્ટ સાઇઝ છે. જનરલી 10 બાય 10ના જે બેડરૂમ્સ હોય એમાં એમાં થોડું કન્જેક્ટેડ ફીલ થતું હોય, જ્યારે છોકરાઓના કપડાં મૂકવાના હોય કે એનું સ્ટડી ટેબલ અરેન્જ કરવાનું હોય, પણ જ્યારે આપણને 2 ફૂટ વધારે મળતું હોય તો તમે વિચારી શકો છો કે એ સ્પેસનું તમે યુટિલાઇઝ કેવી રીતે કરી શકશો. એની સાથે સાથે તમને એક અહીંયા વિન્ડો મળશે, તે વિન્ડો પરફેક્ટ છે વેન્ટિલેશન માટે, તમને હવા ઉજાસ અહીંયા બની રહેશે. તો એક મારા હિસાબે પરફેક્ટ સેમ્પલ હાઉસ છે, એક પરફેક્ટ પ્રોજેક્ટ છે. હવે આપણે વાત કરીએ જનરલ ટોયલેટની. તો મિત્રો આપણે જોયા 2 બેડરૂમ, હવે આપણે જોઈએ વોશ મશીન અને આ છે તમારો કોમન ટોયલેટ. આજે કોમન ટોયલેટની જે આપણે વાત કરીએ તો એની જે સાઇઝ છે એ છે 4 ફૂટ 6 ઇંચ બાય 6 ફૂટ 9 ઇંચ. પરફેક્ટ સાઇઝ છે. જેગુઆરની તમને અહીંયા સિરીઝ જોવા મળશે. પરફેક્ટ સાઇઝ અને પરફેક્ટ એસેસરીઝ સાથે તમને એક અહીંયા કોમન ટોયલેટ મળશે. તો મારા મુદ્દા જે મને 3-4 વસ્તુ જે આ પ્રોજેક્ટની મને જે ગમી છે, એક તો ચિલ્ડ્રન રૂમ જે 11 બાય 11 છે, જે વોશ એરિયા ખરેખર આપણે બહુ નિગ્લેક્ટ કરતા હોય છે વોશ એરિયાની, પણ વોશ એરિયાની જો સાઇઝ મોટી હોય તો ઘરની જો લેડીઝ હોય છે એને કામ કરવામાં બહુ ઇઝી રહેતું હોય છે. તમે વોશિંગ મશીન રાખી શકો, તમે અહીંયા કપડાં સૂકવી શકો, પરફેક્ટ સાઇઝમાં તમને એક વોશ એરિયા મળતું હોય છે. તો એક પરફેક્ટ હોમ છે. લિવિંગ રૂમ મને ગમે, એની બાલ્કની મને ગમે. સૌથી સારી વસ્તુ જો હતી તો એક આ સેગમેન્ટના અંદર તમને એક ફ્લોર પર 4 મકાન મળે છે, પણ આ 4 મકાનની જે પ્રાઇવસી છે એ પરફેક્ટ છે. બધા જ કોર્નરમાં સેટ કરેલા છે, એના આગળ એક પ્રાઇવેટ ફોયર પણ આપણને મળે છે. તો એક પરફેક્ટ અને એક ડ્રીમ હાઉસ કહી શકાય એવું આ પ્રોજેક્ટ છે રાઇઝ અનંતા. હવે આપણે એમની વાત કરીએ એમ્યુનિટીઝની. મિત્રો અહીંયા તમને મળશે બધી જ એમ્યુનિટીઝ. આ અહીંયા તમને બધી એમ્યુનિટીઝ અહીંયા આપવામાં આવેલી છે. અહીંયા તમારું ક્લબ હાઉસ રહેશે, જેમાં જીમ અને યોગા સ્પેસ રહેશે. તમારું અહીંયા વોકવે એરિયા રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ઘણું મોટું લોન એરિયા આપવામાં આવેલું છે. સિનિયર સિટીઝન સીટ આઉટ પ્લસ તમને અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ અહીંયા મળશે. પરફેક્ટ એમ્યુનિટીઝો બધી આપેલી છે અહીંયા. અને અહીંયા ખાસ તમને અહીંયા મળશે ડબલ બેઝમેન્ટ. તો મિત્રો આ હતું સેમ્પલ હાઉસ અને એમ્યુનિટીઝ. આ પ્રોજેક્ટની વધુ જાણકારી માટે તમે અમને કોલ કરી શકો છો 7575081000 પર, અને ડાયરેક્ટ બિલ્ડરને કોન્ટેક્ટ કરવા માટે હું ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દઉં છું અને સ્ક્રીનમાં પણ તમને નંબર જોઈ શકો છો. એ નંબર ઉપર કોલ કરો અને વિઝિટ કરો. ફ્યુચર અમદાવાદમાં રહેવાની એક તક છે તમારી પાસે.